ડીસામાં રજૂઆત માટે પણ પ્રતિબંધ હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે શહેરના ગુલબાણીનગરના રહીશો પાલિકામાં તેમના વિસ્તારની રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને રજૂઆત કરવા જતા રોકવા માટે પોલીસ પણ પહોંચી ગઈ હતી, જેથી આ વિસ્તારના રહીશો તેમના જ વિસ્તારમાં અમરનાથ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. ડીસા શહેરમાં આવેલો ગુલબાણીનગર વિસ્તાર ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આ વિસ્તારમાં રેલાઈ રહેલા ગટરના ગંદા પાણીથી કંટાળી ચૂકેલા આ વિસ્તારના રહીશો આજે ડીસા નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ડીસા શહેર ઉત્તર પોલીસે તેમના વિસ્તારમાં પહોંચીને આ વિસ્તારના લોકોને રજૂઆત કરવા જતા રોક્યા હતા, જેથી પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ગડસડના દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારના રહીશો ડીસા નગરપાલિકાથી ખૂબ જ ત્રાસી ગયા હોય તેવું આજે સ્થાનિકોના રોષ પરથી જોવા મળ્યું હતું અને આ વિસ્તારના લોકોએ આજે ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સામે પણ ખૂબ જ સંગીન આક્ષેપો કર્યા હતા. બે વર્ષથી છેલ્લા પાણી ભરાઈ જાય, નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી હમણાં 20 દિવસ પહેલાં અમે રૂબરૂ ચીફ ઓફિસર સાહેબને મળ્યા, એમને કીધું કે 2 દિવસમાં નિકાલ કરી દઈએ. એ વાતને આજે 20 દિવસ થઈ ગયા. પછી અમે 4 દિવસ પછી પ્રમુખશ્રીને વાત કરી તો પ્રમુખશ્રીએ પણ અમને એમ કીધું કે 2 દિવસમાં નિકાલ કરી દઈએ. આજે એને 15 દિવસ થઈ ગયા છતાં કોઈ જોવા નહીં આવ્યા. એના અગાઉ 3 મહિના પહેલાં ચીફ ઓફિસર સાહેબ 3 વાર અહીંયા રૂબરૂ આવી ગયા, આ બધું જોઈ ગયા અને કે તમને આનો નિકાલ કરી આપશું, પણ 3 મહિના થઈ ગયા વાતને પણ હજી સુધી કોઈ નિકાલ કર્યો નથી. તો એમને અમે રજૂઆત કરવા ગયા હમણાં છેલ્લે 15 દિવસ પહેલાં, ત્યારે એમને એમ કીધું કે અમને આગળથી દબાણ છે, કોનું દબાણ છે ખબર નથી. અને અત્યારે અમે અહીંયા નગરપાલિકા જતા હતા તો પોલીસની ગાડીઓ અહીંયા લાઈન મૂકી દીધી અને એમ કહે છે કે નગરપાલિકામાં ત્યાં જવું નહીં, એટલે હવે આનું શું કરવાનું. અમે આત્મવિલેપન કરવા બેસીએ છીએ, જેમ બને એમ નગરપાલિકાને જણાવવાનું કે મહેરબાની કરીને આ ગટર લાઈનનો નિકાલ લાવો. વારે ઘડીએ ગટર લાઈન નિકાલ કરીએ છીએ છતાં પણ કંઈ સાંભળતા નથી અને આજે પણ અમે આવીએ છીએ, આટલી બધી ગંદકી પાછળ થઈ છે છતાં નગરપાલિકાવાળા કંઈ સાંભળતા નથી અને પોલીસની ગાડીઓ આવી ગઈ છે અને તે અમને ત્યાં આગળ આવવા દેતા નથી નગરપાલિકામાં બબે વ્યક્તિને. અને મહેરબાની કરીને આ પાછળ દેખી લો કે કેટલું ગટરનું પાણી ઘરમાં ભરાઈ જાય છે, ચોકડીમાં ભરાઈ જાય છે, બાથરૂમમાં ભરાઈ જાય, કેવી રીતે નાવું, કેવી રીતે છોકરાને ઉગાડવા, મોટા મોટા ખાન ખજૂરા નીકળે છે, બહુ ત્રાસ થાય. અત્યારે અમે તડકો સહન કરવા માંગીએ છીએ પણ આ ગટરનું સહન કરવા નથી માંગતા. મહેરબાની કરી જેમ બને એમ તાત્કાલિક કરો ને તમે આત્મવિલોપન કરવા તૈયાર છે.